ना कोई सभ्य मृत्यु पामे ए पछी इनु श्राद्ध क्यांथी शुरू थाय? बराबर छे, એટલે આપણે એ બી જાણી લેવાનું છે, જ્યારે બહુ બધા લોકોના ત્યાં આવી ભૂલ પણ થતી હોય છે કે કોઈ સદગત થઈ જાય ને પછી એને પિતૃમાં ભેળવાતા જ નથી. આ જાણી લો ક્યારે ભેળવાય, કે બે વર્ષ પૂરા થાય ને પોતાની, એવું કહેવાય કે બે પુણ્યતિથિ જાય પછી જ્યારે શ્રાદ્ધ આવે ત્યારે તેમને પોતાના પૂર્વજોમાં ભેળવી દેવાય પિતૃઓ જોડે. એટલે એની એક વિધિ હોય છે જે આપણા ગોર મહારાજ બ્રાહ્મણ હોય એ આવી અને આપણને કરાવે, અને એ જ્યારે ભેળવાઈ જાય પછી એમનું શ્રાદ્ધ શરૂ થઈ જાય. જ્યાં સુધી ભેળવાતા નથી અને આપણે શ્રાદ્ધ કરીએ છીએ તો એ શ્રાદ્ધ પૂરું પૂર્વજોને પિતૃઓને પહોંચતું જ નથી. એટલે પહેલાં એમની વિધિ કરવી પડે, એમને ભેળવવા પડે અને પછી શ્રાદ્ધ શરૂ થાય. બીજું, ચેતનભાઈ, અકાળે મૃત્યુ પામેલા અને નેચરલ ડેથ, એ બંનેના શ્રાદ્ધમાં કોઈ ફરક ખરો શ્રાદ્ધ વિધિમાં? બરાબર છે. હવે બંનેના શ્રાદ્ધ સેમ હોય, બંનેની મૃત્યુ ઉપરાંતની વિધિ પણ સેમ હોય, પણ હું એટલું ચોક્કસ કહી દઉં, જેનું અકાળે અવસાન થયું હોય ને, આકસ્મિક ડેથ, બીજો કોઈ શ્રાદ્ધ કરે કે ના કરે પણ એના ઘરનાએ તો એમનું શ્રાદ્ધ કરવું જોઈએ. કેવળ શ્રાદ્ધ નહીં, એમની જેટલી વિધિ વિધાન બાકી હોય, જે ના કર્યા હોય એ કરવા જોઈએ, ગમે ત્યારે કરાય, જ્યારે યાદ આવે. કેટલા બધા લોકો એવા સાંભળતા હશે કે જેમણે કદાચ અનાયાસે નથી કર્યા તો એમણે ફરી ગમે ત્યારે કરવા જોઈએ, એમનું સરાવવાનું બાકી હોય સરાઈ દેવું જોઈએ. એટલે એમના આકસ્મિક ડેથ બાદ કોઈના બી ઘરે અકસ્માત મૃત્યુ થાય ને, એના સંપૂર્ણ વિધિ વિધાન થવા જોઈએ, ચાહે કોઈ પણ ઉંમરની વ્યક્તિ હોય. આ બિલકુલ ધ્યાન રાખજો, અને એનું શ્રાદ્ધ બિલકુલ અનિવાર્ય છે, થાય બધાનું એક જ રીતે, પણ શ્રાદ્ધ કરવું અનિવાર્ય, આકસ્મિક ડેથ વાળાનું તો બિલકુલ કરવું પડે. એટલે આ બિલકુલ ધ્યાન રાખજો, સામાન્ય રીતે ડેથ થાય તો પણ શ્રાદ્ધ સેમ હોય, આકસ્મિક થાય તો પણ શ્રાદ્ધ સેમ હોય. જી ચેતનભાઈ, છેલ્લો સવાલ. એક મા બાપના ચાર સંતાન અલગ અલગ રહેતા હોય અને પરિવારના આ ચારેય સંતાનો પોતે પોતાના પિતૃનું શ્રાદ્ધ કરે, કે મોટો ભાઈ હોય એ જ કરી શકે કે ચારે સંતાનો કરી શકે? ઘણીવાર એવું પણ સમાજમાં જોવા મળે, ભાઈ શ્રાદ્ધ કોણ કરે? તો શ્રાદ્ધમાં એવું કહ્યું છે કે બધા હળી મળી અને સાથે કરવાનું, એટલે કોઈ એકના ઘરે થતું હોય. મોટે ભાગે આપણે પારંપરિક દરેક ઘરમાં એવું કહેવાય કે મોટા ભાઈ હોય એના ત્યાં બધા પ્રસંગો થતા, એટલે મોટો ભાઈ કહ્યો છે. બાકી શ્રાદ્ધ કોઈ પણ ભાઈને ત્યાં થાય એટલે એમાં કંઈ બિલ વિચારવાનું નથી, પણ ચારે અલગ અલગ ન કરવું જોઈએ. બધાએ સાથે રહેતા હોય, નજીક હોય તો બધાએ જોડે કરવું જોઈએ. બહુ દૂર દૂર રહેતા હોય, સમજો કોઈ પરદેશ રહેતું હોય, કોઈ અહીં રહેતું હોય, કોઈ બીજા પ્રદેશમાં રહેતું હોય, તો અલગ અલગ કરે પોતપોતાની આશાદી, એ વાત અલગ છે. અન્યથા નજીક હોય તો બધાએ સાથે ભળી કોઈ પણ ભાઈને ત્યાં કરી શકે છે. આની જોડે એક બીજો સવાલ હું લઈ લઉં સાહેબ, કે બહુ લોકોના મનમાં પણ એવું હોય કે ભાઈ જે વ્યક્તિને પુત્ર ના હોય તો એનું કોઈ પણ પિતૃ કાર્ય કે શ્રાદ્ધ કે એવું કોણ કરે? તો કે એમાં બિલકુલ શંકા રાખવાની નથી, પુત્ર ના હોય તો પુત્રી કરી શકે. પુત્ર ના હોય તો એવું કહેવાય કે ભાઈ પુત્રી હોય ને પુત્રીના સંતાનો કરી શકે છે. પુત્ર ના હોય તો ભાઈ કરી શકે, પત્ની કરી શકે, મિત્ર કરી શકે, કોઈ પણ કૌટુંબિક સગો સંબંધી કોઈ પણ રીતે થતો હોય તે કરી શકે. અને શાસ્ત્રમાં તો એમ કહ્યું છે કે તમારા ગોર મહારાજ હોય એ પણ તમારું શ્રાદ્ધ કરી શકે. અને એનાથી આગળ એમ પણ કહ્યું છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ જો દિલથી તમારી એવી એવી કામનાથી કરે કે ભાઈ આ વ્યક્તિનું એને તૃપ્તિ મળે તો કોઈ પણ વ્યક્તિ વ્યક્તિ માટે કરી શકે છે. એટલે કોઈ બી શંકા ક્યાંય પણ રાખવા નહીં, સ્ત્રી પુરુષ અબોધ બાળક કંઈ પણ કોઈનું પણ શ્રાદ્ધ કરી શકે. એટલે ઘણીવાર સમાજમાં એવું લોકો કહેતા હોય ભાઈ બાનું કાઢે કે ભાઈ આમનું કોણ કરે, કોઈ નથી, કોઈ પણ કરી શકે. એટલે એના વિશે પણ હોવી જોઈએ, હા, કરવાની, બસ એટલે એનું શ્રાદ્ધ કરી શકાય છે.